અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામ ભગવાનની પ્રથમ તસવીર સામે આવી, તો ચાલો નજર કરીએ. નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે, ત્યારે આ કાર્યક્રમમાં સાધુ સંતો, બોલિવૂડના સ્ટાર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં સાથે જ રામ મંદિર પરિસર પર જય શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, ત્યારે ભગવાન શ્રીરામની પ્રથમ તસવીર સામે આવી છે, તો ચાલો જાણીએ તેની સંપૂર્ણ માહિતી વિશે. 84 સેકન્ડનું ખૂબ શુભ મુહૂર્તમાં આ સ્થાપવામાં આવી હતી આ પ્રતિમા, જેમાં રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રીના દિંડીએ આપ્યું હતું આ મુહૂર્ત, જેમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. 22મી જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા પછી બીજા દિવસે 23 જાન્યુઆરી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે રામલલાનું મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરી સામાન્ય ભક્તો માટે દર્શન કરવા માટે કોઈ પણ વ્યવસ્થા નથી, જેથી બીજા દિવસેથી આ મંદિર શરૂ કરવામાં આવશે અને કપાટ ખોલી દેવામાં આવશે. અયોધ્યા રામ મંદિર સવારે 7 વાગ્યાથી લઈ અને 11:30 અને ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી લઈ સાંજના 7 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. બપોરે લગભગ 2.5 કલાક સુધીનો મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે. અયોધ્યામાં રામ મંદિરમાં આરતીમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર તીર્થ ટ્રસ્ટ દ્વારા પાસ મેળવવાનો રહેશે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આ આરતીમાં ભાગ લઈ શકશે. રામ મંદિરમાં રામલલાની દિવસમાં 3 વખત આરતી થશે. પ્રથમ સવારે 6:30 વાગ્યે જેને શૃંગાર આરતી કહેવામાં આવશે, બીજી બપોરે 12 કલાકે જેને ભોગ આરતી કહેવામાં આવશે અને ત્રીજી સાંજે 7:30 વાગ્યે જેને સંધ્યા આરતી કહેવામાં આવશે. નાગર શૈલીમાં બનેલું આ રામ મંદિર 3 માળનું રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અમલદાર ભૂપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર મંદિરનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તો આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.